गुड इवनिंग, नमस्ते, हैप्पी नवरात्रि। फर्स्ट ऑफ ऑल, आज पहलू नोरतू छे, तो ऑब्वियसली आपने नवरात्रि ने मिस करी रहा छे लाइक एवरी ईयर। तो आज नो अमारो आ लाइव सेशन एक खूब महत्वना अने खूब इम्पोर्टेंट टॉपिक पर छे के जे छे ब्रेस्ट कैंसर एटले के स्तन कैंसर। ऑक्टोबर महीनो विश्वभर में अलग अलग अवेरनेस कैम्पेन्स थता होय छे ब्रेस्ट कैंसर माटे, के जेमा अलग अलग प्रकार की प्रवृत्ति करवामां आवे छे ब्रेस्ट कैंसर ना अवेरनेस माटे। अलग अलग प्रकार ना सेलिब्रेशन्स, चेकअप कैम्प्स, फ्री चेकअप कैम्प्स, ए बधुज ऑक्टोबर महीना में करवामां आवतुं होय छे। तो आज अमे लोको पण एक नानो स्टेप लेवा जई रह्या छे के जेथी लोकोमां ब्रेस्ट कैंसर नी अवेरनेस आवे, लोको सतर्क रही सके के ब्रेस्ट कैंसर ना कया चिन्हों छे, शुं एमां तकलीफो थाय छे अने तेनाथी बची शके, तेने मात आपीने एक सारी लाइफ जीवी शके। आपणे जो इंडियाना आंकड़ाओ जोईए तो 2018 मां 1,60,000 थी वधारे केसीस रजिस्टर थया छे ब्रेस्ट कैंसर ना, अने जो तमे मानो तो 80,000 थी वधारे लोकोने मृत्यु थई छे ब्रेस्ट कैंसर मां। અને સૌથી વધારે મહત્વની વાત એમાં એ જાણવાની છે કે 50%થી વધારે જે લોકો રજિસ્ટર થયા છે તે લોકોને થર્ડ અને ફોર્થ સ્ટેજનું જે કેન્સર હોય તે ડિટેક્ટ થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજી નથી શકતા કે ફર્સ્ટ અને જે સેકન્ડ સ્ટેજનું કેન્સર છે તેમાં કયા કયા પ્રકારના ચિહ્નો હોય છે। તો આજે આપણી સાથે છે ડોક્ટર કાજલ માંગુકિયા મેમ, કે જે 15 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે। તો આજે મેમ, ગુડ ઇવનિંગ, થેન્ક યુ। હું તમારી માસ્ટર એક લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ લઈને આવી છું કે જે અમારા ફિઝિયો ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા લેડીઝ જે યંગસ્ટર્સ છે એ પૂછતા હોય છે કે બ્રેસ્ટ કેન્સરમાં શું હોય, કેમ કે હવે એના કેસીસ આપણી લાઇફસ્ટાઈલ અને આપણી જે પણ એના લીધે વધતા જાય છે। તો આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન થી મેમ, કે બ્રેસ્ટ કેન્સર બેઝિકલી શું હોય છે? એટલે તો બધા જ મિત્રો જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તે બધાને મારા તરફથી શુભ નવરાત્રી, અને એક સ્ત્રી તરીકે અને આજે નવરાત્રીનો પર્વ જે છે એ લેડીઝ માટે વધારે એની હિંમત હોય છે। તો મારી ઈચ્છા છે કે જેટલા પણ લોકો આ પ્રોગ્રામ લાઈવ જોઈ શકે એટલું સારું છે, અને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હશે સ્તન કેન્સરને રિલેટેડ તો તમે કમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકશો નહીં, અને જેટલું શક્ય હશે તેટલું અમે તેના તત્પરથી જવાબ આપશું। આફરીન, તારો જે સવાલ છે કે સ્તન કેન્સર એટલે શું, તો જણાવું કે સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર જે છે તે મહિલાઓમાં જોવા મળતું એક કેન્સર છે। મહિલાઓમાં આપણે આમ જોવા જઈએ તો સૌથી વધારે જે કોમન કેન્સર છે એ બ્રેસ્ટ કેન્સર છે। થોડાક સમય પહેલાં એટલે કે આજથી 10 વર્ષ પહેલાં ગર્ભાશયના મુખનું કેન્સર છે એ ફર્સ્ટ ક્રમાંકે આવતું હતું, પણ ગર્ભાશયના મુખનો કેન્સરની રસીકરણ અને જાગૃતતા, આવી જ રીતે અવેરનેસ પ્રોગ્રામ અને એના લીધે ગર્ભાશયના મુખનું કેન્સર અત્યારે સેકન્ડ રેન્ક પર છે, જ્યારે સ્તન કેન્સર અત્યારે મોખરે છે। અને એની પાછળ જેમ હમણાં તે વાત કરી એ પ્રમાણે કે આપણી જે લાઇફસ્ટાઈલ છે, પશ્ચિમી લાઇફસ્ટાઈલ, આધુનિક લાઇફસ્ટાઈલ વધારે અત્યારે પ્રચલિત થઈ રહી છે, તેના કારણે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી રહ્યું છે। એટલે આપણે જો જોઈએ તો સ્ત્રીઓમાં 98% બ્રેસ્ટ કેન્સર કોમન છે, જ્યારે 2% કેસીસ પુરુષોમાં પણ જોવા મળે છે। મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે મેમ, કે સૌથી વધારે એવા કયા લોકો છે કે જેને બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક હોઈ શકે છે? સૌથી વધારે બ્રેસ્ટ કેન્સરનું જે રિસ્ક છે તે મહિલાઓ, જે મહિલાઓ છે જેમાં વધતી ઉંમર, આપણે જે રીતે કહીએ કે જેમ જેમ ઉંમર વધે છે 50 વર્ષની ઉંમર પછી બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક 80% જેટલું થઈ જાય છે, અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ રિસ્ક પણ વધતું જાય છે। બીજું છે કે જે મહિલાઓનું માસિક ચક્ર વહેલા શરૂ થાય છે, બરાબર છે, કે પહેલું પીરિયડ જે છે એ વહેલા આવે છે, અથવા તો પછી માસિક બંધ થવાનું એટલે કે જે મિનોપોઝ છે તે લેટ આવે છે, અથવા તો ઘણી મહિલાઓ છે જેમાં જેનેટિક ફેક્ટર્સ હોય છે કે તેમની મધર છે, મમ્મી છે, બહેન છે, માસી છે, એ લોકોને જો બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય તો એ સ્ત્રીઓમાં પણ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે। ઘણી મહિલાઓ છે જે લોકો ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતા હોય છે, તો ખાસ અહીંયા નોંધ લેવી કે જે પણ મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ યુઝ કરતા હોય છે તે લોકોએ ડૉક્ટરના કન્સલ્ટેશનથી ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ અને રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, અને 5 વર્ષથી વધારે સડન ગર્ભનિરોધક ગોળીઓનો યુઝ નહીં કરવો જોઈએ,
ઘણી મહિલાઓ છે જે લોકોને મિનોપોઝ આવી ગયો છે અને એને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પર મૂકવામાં આવે છે, તો તે લોકોએ પણ સાવચેતીપૂર્વક આ દવાઓનો ઉપયોગ કરવો અને રેગ્યુલર પોતાનું ગાયનેક ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. અમુક જે ફેક્ટર્સ છે જેમ કે લાઇફસ્ટાઈલ, જે આપણે હમણાં વાત કરી, લોકડાઉનમાં તો લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ ગયું છે. લોકડાઉનમાં આપણને કદાચ આફરીન, ડોક્ટર આફરીન વધારે સારી રીતે કહી શકશે કે કસરતનો અભાવ અને ડાયટ જે છે તેના બ્રેસ્ટ કેન્સર ઉપર શું અસરો આવતી હોય છે. એટલે અત્યારે તમે આમ લોકડાઉન પછી સૌથી વધારે કેસીસ જોવા મળે છે કે મારું વેટ ગેઇન થઈ ગયું છે, વેટ ગેઇન થઈ ગયું છે. લાઈક એવરી ડે જે પહેલા અમારો રેશિયો ઓછો હતો અને હવે એવરી વન ઇઝ કમ્પ્લેનિંગ કે વેટ ગેઇન થઈ ગયું છે બીકોઝ ઓફ લોકડાઉનમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, લોકોનું ખાવા પીવાનું સડનલી વધી ગયું છે. તો એના લીધે બ્રેસ્ટ કેન્સર પર હોર્મોનલ જે ઇફેક્ટ્સ હોય એના લીધે બ્રેસ્ટ કેન્સર પર ઘણું ઇફેક્ટ આવતું હોય છે. અને આમ જોવા જઈએ તો ઓબેસિટી બરાબર છે કે વધતું જતું વજન, તો વધતું વજન એટલે કે કેવું કે અત્યારે લોકોને લેક ઓફ એક્સરસાઇઝ છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે આખો દિવસ. હવે હમણાં જે સ્ટુડન્ટ્સ લાઈફ જે છે એ લોકોને બી એવું જ છે કે ઓનલાઈન ક્લાસીસ ને બધું ચાલતું હોય છે, ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, તો એક સેડેન્ટરી લાઈફસ્ટાઈલ કહીએ ને એનું પ્રમાણ વધી ગયું છે. એની સામે આપણું જે જમવાનું છે એ બધામાં આથાવાળી વસ્તુ, મેદાવાળી વસ્તુ બરાબર છે, જે પચવામાં ભારે હોય છે તેનું પ્રમાણ પણ વધી ગયું છે. તો મેમ, અગર લોકો જનરલી એવી વાતો કરતા હોય છે કે મારા માસીને બ્રેસ્ટ કેન્સર છે તો મને આવશે જ કે મને આવવાની શક્યતા કેટલી, તો આજે આ જેનેટિક ટ્રાન્સફર હોય છે ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરનું, તો તે કેટલી તકે સાચું છે? જો આ ફ્રેન્ડ અત્યારે હું કહું તો જેનેટિકલી, જે હમણાં મેં વાત કરી કે જેનેટિકલી બ્રેસ્ટ કેન્સર ટ્રાન્સમિટ થઈ શકે છે, જેમ કે આજે જ મારી પાસે ઓપીડીમાં એક પેશન્ટ આવેલું સવારે કે ભાઈ એની મધરને બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે, તો એમ કે મેડમ મને પણ થઈ શકે કે નહીં, અને મને વહેલા કેવી રીતે ખબર પડી શકે કે ભાઈ મારામાં બ્રેસ્ટ કેન્સર આવવાનું રિસ્ક છે કે નહીં. તો તેના માટે આપણે બ્રાકા 1 અને બ્રાકા 2 કરીને એક જેનેટિક રિપોર્ટ થાય છે જે પેશન્ટના બ્લડમાંથી જ થતું હોય છે, તો તે રિપોર્ટ પરથી આપણે જાણી શકીએ કે એમના જે ફેમિલી મેમ્બર્સ છે બરાબર એ લોકોને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ કેટલું રહે છે. એટલે મેમ ચાન્સીસ તો છે જ કે ફેમિલીમાં કોઈને હોય તો આપણને, એટલે આપણે સતર્કતા રાખવી અને વારંવાર આપણા જે ચિહ્નો હોય એ જોવા, ચેકઅપ કરાવતા રહેવું એ ખૂબ મહત્વનું છે. યસ યસ શ્યોર. તો મેમ, યુઝ્યુઅલી લોકો એવું કહેતા હોય છે કે આ બધા જે ચેકઅપ હોય કેન્સર માટેના, તો અત્યારે તો આપણી એજ નાની છે તો આપણે 40 પછી કરાવશું કે 45 પછી કરાવશું, અને યુઝ્યુઅલી બધાને જ એવું હોય છે કે આ બધા જે રોગો છે 40 પ્લસ કે 50 પ્લસ જ થતા હોય છે, તો એમાં તમારું શું કહેવું છે મેમ? એ બાબતે હું એટલું કહીશ કે જનરલી જે જોખમી પરિબળો છે તે તો જેમ ઉંમર વધતી જાય છે તેમ કોઈ પણ કેન્સરનું જોખમ વધી જતું હોય છે, પણ આપણે એવું માનીને બેસી નહીં રહેવું જોઈએ કે નાની ઉંમરમાં કેન્સર ન થઈ શકે બરાબર છે. જો તમને આપણે જણાવીએ એ પ્રમાણેના રિસ્ક ફેક્ટરમાં તમે આવતા હોય તો નાની ઉંમરે પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, અને તેના માટે હું કહું કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે જાતે જ પોતાના સ્તનનું ચેકઅપ જો મહિલા કરે તો એ સૌથી બેસ્ટ ઓપ્શન છે કે આપણને વહેલી તકે બ્રેસ્ટ કેન્સરના કોઈ ચિહ્નો હશે તો એ જાણવા મળશે. અને બ્રેસ્ટ કેન્સરની બાબતમાં એક વસ્તુ એવી છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, અને જો આપણે જાગૃત હશું, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન રેગ્યુલર કરતા રહેશું તો બ્રેસ્ટ કેન્સરની જાણ આપણને વહેલા થઈ શકે. અને જો સ્ટેજ 1 અને 2માં પહેલાં અને બીજા સ્ટેજમાં જો બ્રેસ્ટ કેન્સર જાણવા મળે તો તેની ક્યોરેબિલિટી એટલે કે 100% આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. તો મેમ, જે અમારી જે એજના યંગસ્ટર્સ છે તો અમારે કઈ એજથી ધ્યાન રાખવાનું શરૂ કરવું જોઈએ? આઈડિયલી જો હું કહેવા જાઉં તો દરેક સ્ત્રીએ બરાબર છે એટલે કે 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જ જોઈએ, અને ખાવા પીવામાં જે ફેરફાર કરવાના છે, પછી એક્સરસાઇઝ છે તેનું પણ ખૂબ જ મહત્વ છે, એ રીતે કરવું જોઈએ. અને જો કોઈ સિમ્પટમ્સ આવે છે બરાબર કે તમને એવા ચિહ્નો દેખાય છે કે બ્રેસ્ટમાં કોઈ ગાંઠ ફીલ થાય છે અથવા તો બ્રેસ્ટની જે ચામડી છે તેમાં કોઈ ફેરફાર દેખાય છે, નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ આવે છે અથવા તો નિપલ અંદરની તરફ ખેંચાયેલી જોવા મળે છે અથવા તો બગલના ભાગમાં કોઈ ગાંઠ જોવા મળે છે, તો આ બધા એના ઇનિશિયલ સિમ્પટમ્સ હોઈ શકે છે.
તો મેમ જેમ તમે વાત કરી આટલા ચિહ્નોની, તો આના સિવાય એવા કોઈ બીજા સાઇન્સ કે એવા કોઈ સિમ્પટમ્સ છે કે જેથી આપણને ખ્યાલ આવે કે હવે મારે આગળ ચેકઅપ માટે જવું કે મારે ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું? તો એવા બ્રેસ્ટ કેન્સરના કયા કયા સિમ્પટમ્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખીને, દરેક મહિલાઓએ ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ? ઓકે, જો હું જણાવું તો બ્રેસ્ટ કેન્સરમાં જે ગાંઠ થતી હોય છે ને, તે દુખાવા વગરની ગાંઠ હોય છે, બરાબર છે? જનરલી આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈને પણ જો સ્તનમાં દુખાવો થતો હોય અથવા તો પછી દુખાવા સાથે કોઈ ગાંઠ થતી હોય તો પેશન્ટ અમારી પાસે જલ્દી આવી જતા હોય છે, બરાબર છે? જેમ તે આગળ વાત કરી ગઈ કે મોર દેન 50%, 50% ઉપર પેશન્ટ સ્ટેજ 3 અને 4 અમારી પાસે પહોંચતો હોય છે. અને તેનું કારણ એક જ છે કે બ્રેસ્ટ કેન્સરમાં જે ગાંઠ થાય છે તે દુખાવા વગરની ગાંઠ હોય છે, બરાબર છે? એટલે જ્યારે એ લોકોને ગાંઠ ફીલ થાય છે ત્યારે ઘણું મોટું મોડું થઈ ગયું હોય છે, બરાબર છે? એટલે સ્ટેજ 1 અને 2 જો પકડાઈ જાય તો એની સારી રીતે આપણે સારવાર કરી શકીએ છીએ. અને બગલના ભાગમાં પણ કોઈ ગાંઠ અગર તમને ફીલ થાય છે અને એ દુખાવા વગરની ગાંઠ છે તો ઇટ ઇઝ લાઈક અ રેડ અલર્ટ કે તમારે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને મેમ, ઘણી જે અમારા જેવા યંગસ્ટર્સ છે એ લોકોને ડ્યુરિંગ પીરિયડ્સ અથવા પ્રી પીરિયડ્સનો જે ફેઝ હોય છે તો ત્યારે પણ બ્રેસ્ટમાં હેવીનેસ આવી કે બ્રેસ્ટમાં પેઇન થવું, આવા સિમ્પટમ્સ આવતા હોય છે. અને યુઝ્યુઅલી કદાચ આવી કોઈ સાઇન હોય તો આપણે એને પીરિયડ્સની સાઇન માનીને મિસ કરતા હોય છે, તો ત્યારે શું આપણે આપણા ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ? હા, તમે જે અત્યારે વાત કરીને તેને અમે લોકો ફાઇબ્રોસિસ્ટિક બ્રેસ્ટ ડિઝીઝ કહેતા હોઈએ છીએ. અને ઘણીવાર પીએમએસ એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ કે જેની અંદર જેવું પેશન્ટને પીરિયડ આવી જાય છે એટલે બ્રેસ્ટ એકદમ હળવી થઈ જાય છે. અને જેવું પીરિયડના 15મો 16મો દિવસ થાય એટલે કે 2 અઠવાડિયા જેવું પૂરું થાય ને, પછી સ્તન ભારે થવા લાગે છે, સ્તનમાં દુખાવો થતો હોય છે, બરાબર છે? તો આ જે સિમ્પટમ્સ છે તે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતા હોય છે. અને જે પણ મહિલાઓને આવી તકલીફ થતી હોય છે તે લોકોએ જો સોલ્ટ અને શુગરનું સેવન એ લોકો જો 50% જેવું ઓછું કરી દે આ સમયમાં, એટલે કે પીરિયડ્સ પછીના 3જા અને 4થા અઠવાડિયામાં, અને પાણીનું પ્રમાણ જો વ્યવસ્થિત લે તો ઘણી રાહત થઈ જતી હોય છે. અને એના પછી પણ જો એ લોકોને રાહત નહીં થાય તો એ લોકોને આપણે વિટામિન ઈ અને બધી સપ્લિમેન્ટ્સ આપવામાં આવતી હોય છે. સો જે પણ યંગસ્ટર્સ મહિલા અત્યારે અમને લાઈવ જોઈ રહ્યા છે, બહુ બધી મહિલાઓ જે યંગસ્ટર્સ અમારા જેવા છે એ લોકોને આ તકલીફ થતી હોય છે, તો મેમે એક ખૂબ જ સારું સોલ્યુશન આપ્યું છે, તો આપણે આને જલ્દીથી નોટ કરી લઈએ. તો મેમ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પુરુષોમાં કેટલી શક્યતા હોય છે બ્રેસ્ટ કેન્સરની? પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, ઓલધો ઘણું રેર છે, એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે જો 100માંથી આપણે કહીએ તો મહિલાઓમાં 98% એનું પ્રમાણ છે, તો પુરુષોમાં 2% જેટલું બ્રેસ્ટ કેન્સર થવાનું થવાની શક્યતા ખરી. યસ યસ. બ્રેસ્ટ ફીડિંગ જે આપણે કહીએ એનાથી કેટલો ઇફેક્ટ આવે છે બ્રેસ્ટ કેન્સરમાં? બ્રેસ્ટ ફીડિંગ જે છે એ એક વરદાન રૂપ કહી શકાય કે જે મહિલા વ્યવસ્થિત રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે પોતાના બાળકને, તેને બ્રેસ્ટ કેન્સર થવાનું જે જોખમ છે એ 4-5% ઓછું થઈ જાય છે. અને પ્લસ બ્રેસ્ટ ફીડિંગના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે બ્રેસ્ટ ફીડિંગના કારણે તેમનું વેઇટ કંટ્રોલ, વેઇટ લોસ બી સારું એવું થતું હોય છે, એટલે એ પણ એક આપણે કારણ એમાં નાબૂદ કરી શકીએ છીએ. અને બ્રેસ્ટ ફીડિંગના કારણે સ્તન કેન્સરમાં તો ફાયદો મળે જ છે, એની સાથે સાથે અંડાશયના કેન્સરમાં પણ એ સામે રક્ષણ આપે છે. તો બ્રેસ્ટ ફીડિંગ કરાવવું એ ખૂબ જ એક મહત્વ અને કરવું જ જોઈએ. બ્રેસ્ટની સાઇઝ એનાથી કોઈ ઇફેક્ટ આવે છે બ્રેસ્ટ કેન્સર ઉપર? બ્રેસ્ટની સાઇઝ, મારા ખ્યાલથી બ્રેસ્ટની સાઇઝના કારણે બ્રેસ્ટ કેન્સરમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, એટલે સાઇઝ ડઝન્ટ મેટર. ઓકે. અને મેમ, જે આપણી આપણે લાઇફસ્ટાઈલની વાત કરી તો ડાયટ છે, ન્યુટ્રિશન છે, એક્સરસાઇઝ છે, આ બધી વસ્તુઓ કેટલું મહત્વ રાખે છે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ઉપર? આઈ થિંક આફરીન તું આ સવાલનો જવાબ ખૂબ સારી રીતે આપી શકશે, તો આપણે ડોક્ટર આફરીનને સાંભળીએ આ વિશે. ઓકે. અકોર્ડિંગ ટુ અગર જો આપણે રિસેન્ટ રિસર્ચીસ જોઈએ તો જે પણ મહિલાઓ આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે, જો તમે એવરીડે અગર આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો તો 10% સુધીનો રિસ્ક વધી જાય છે બ્રેસ્ટ કેન્સરનો.
अगर તમે 2 ટુ 3 ગ્લાસીસ ઓફ આલ્કોહોલ તમે કન્ઝ્યુમ કરો છો પર ડે તો તમારો ઓલમોસ્ટ 30-40% રિસ્ક વધી જતો હોય છે બ્રેસ્ટ કેન્સરનો. આની સાથે જો આપણે અગર એક્સરસાઇઝ નથી કરતા, કમ્પ્લીટલી આપણે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, તો એના લીધે આપણને ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા જે લાઇફસ્ટાઇલ રોગો છે તો આપણને થવાના છે, અને એના લીધે હોર્મોનલ આખું ઇમ્બેલેન્સ થઈ જાય છે બોડીનું, અને એના લીધે બ્રેસ્ટ કેન્સર પર સિવિયર રિસ્ક આપણને આવી જાય છે. આની સાથે જે પણ મેનોપોઝલ ફિમેલ હોય છે કે જે લોકોને પોસ્ટ મેનોપોઝ ઇસ્ટ્રોજન સિક્રેટ નથી થતું, તો એ લોકોમાં ઇસ્ટ્રોજન ફેટ ટિશ્યુઝમાંથી સિક્રેટ થતું હોય છે. જો તમે ઓબેસ છો, તમારામાં એડિપોઝ ટિશ્યુ, ફેટ ટિશ્યુ વધારે છે, તો એમાં ઇસ્ટ્રોજનનું માત્ર સડનલી તમારી બોડીમાં વધી જશે, અને જેના લીધે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જાય છે. રાઈટ મેમ? યસ યસ, રાઈટ. જે બ્રેસ્ટમાં લમ્સની તમે વાત કરી કે જે ગાંઠ બની જાય છે, તે શું બધા જ ફિમેલ્સમાં જોવા મળે છે, અને તે કેટલું કોમન છે, અને એવા કોઈ બીજા રોગ છે કે જેમાં પણ લમ્સ જોવા મળતા હોય? જો હમણાં જે આપણે બ્રેસ્ટ લમ્પની વાત કરીએ, એટલે કે સ્તનમાં જોવા મળતી ગાંઠ, તો સ્તનમાં જોવા મળતી ગાંઠ બે પ્રકારની હોય છે. સાદી ભાષામાં હું સમજાવું તો અમે એક તો સારી ગાંઠ અને એક ખરાબ ગાંઠ, બરાબર છે? ખરાબ ગાંઠ એટલે કે કેન્સરની ગાંઠ, અને જે દુખાવા વગરની હોય છે અને એ કડક હોય છે. જ્યારે બ્રેસ્ટ પાલ્પેશન કરવામાં આવે તો એ કડક, પથ્થર જેવી કડક હોય છે. અને જે બીજી સાદી ગાંઠ અથવા તો સારી ગાંઠ આપણે કહીએ તો એ હોય છે કે ચરબીની ગાંઠ, જેને અમે ફાઇબ્રોઇડિનોમા કહેતા હોઈએ છીએ. તો એ જે ગાંઠ છે એ ફર્મ હોય છે, કન્સિસ્ટન્સીમાં એટલી હાર્ડ નથી હોતી, અને મોટાભાગે એ ગાંઠ દુખાવા સાથે હોય છે. એટલે જો તમને દુખાવા સાથે કોઈ બ્રેસ્ટ લંપ જોવા મળે છે તો એટલીસ્ટ આપણે માનસિક રીતે એટલી શાંતિ હોય કે કેન્સર આવવાના ચાન્સીસ ઓછા હોય છે. આપણે નકારી નથી શકતા, પણ એટલીસ્ટ એમાં ચાન્સીસ ઘણા ઓછા હોય છે. અને બીજી કોઈ એવી કન્ડિશન મેમ કે જેમાં લંગ્સ આપણને જોવા મળતા હોય? બીજું છે કે બ્રેસ્ટ એબ્સેસ, કે જનરલી જે સ્તનપાન કરાવતી હોય છે મહિલાઓ ડિલિવરી પછી, તો ઘણીવાર જો ફીડિંગ વ્યવસ્થિત નથી કરાવતા તો છાતીમાં ગાંઠ થવાનું જોખમ રહે છે. એની સાથે એમને તાવ આવતો હોય છે, ઠંડી લાગીને તાવ આવે છે, બ્રેસ્ટ એકદમ ભારે થઈ જાય છે, જેને અમે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ કહેતા હોઈએ છીએ. અને જો બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટની સમયસર સારવાર નહીં લેવામાં આવે તો પછી એ એબ્સેસમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે બ્રેસ્ટની અંદર પસ ફોર્મ થઈ જાય છે અને પછી તેની સર્જરી કરવી પડતી હોય છે. તો બ્રેસ્ટ જે સાઇન્સ અને સિમ્પટમ્સ આપણને આપે છે એ આપણે જો ધ્યાનમાં રાખીને ચાલીએ તો આપણને આગળ જતા તકલીફ નથી પડતી. તો મેમ, અગર જો આપણને થોડા બહુ સાઇન સિમ્પટમ્સ દેખાય છે કે નિપલમાંથી ડિસ્ચાર્જ થવું, કે લંગ્સ જોવા, કે પેઇન થવું, તો આપણે નેક્સ્ટ સ્ટેપ કયો લેવો જોઈએ? જો તમને હમણાં ઉપર જણાવી એ તકલીફમાંથી કોઈ પણ તકલીફ થતી હોય તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે તમે તમારા જે પણ ડૉક્ટર છે તેનો કોન્ટેક્ટ કરો. તે જે ડૉક્ટર છે તે ચેકઅપ કરશે, અને એના પછી તમને જે રૂટીન અમે ઇન્વેસ્ટિગેશન કહેતા હોઈએ છીએ એમાં એક સોનોમેમોગ્રાફી છે, ડિજિટલ મેમોગ્રાફી એડવાઇઝ કરતા હોઈએ છીએ. અને જો એ ગાંઠ કન્ફર્મ થાય છે કે ભાઈ આ મતલબ કેન્સરની ગાંઠ છે કે, તો એને એફએનએસી અથવા તો બાયોપ્સીથી કન્ફર્મેશન મેળવવામાં આવતું હોય છે. ઓકે, તો મેમ આ બધા ચિહ્નો હોવા જરૂરી છે કે કોઈ પણ એક વસ્તુ હોય તો પણ આપણે તરત જ આ રિપોર્ટ્સ માટે જવું જોઈએ? મારા ખ્યાલથી તમને કોઈ પણ એક ચિહ્ન હોય આમાંથી, આપણે જે હમણાં સાયન્સ બતાવી એમાંથી જો એક પણ ચિહ્ન હોય તો તરત જ આપણે એટલીસ્ટ બેઝિક રિપોર્ટ તો કરાવી લેવો જરૂરી છે. ઓકે, અને જે તમે રિપોર્ટ જણાવ્યા મેમ કે જે મેમોગ્રાફી રિપોર્ટ છે, તો શું આ ચિહ્નો આવે તો જ આપણે આ રિપોર્ટ કરાવવા જોઈએ, કે યુઝ્યુઅલી પણ આપણે અમુક લોકો કહેતા હોય કે વર્ષે એકવાર આપણે બધા કેન્સરના રિપોર્ટ કરાવવા જોઈએ, કે સ્પેશિયલી જે લોકોને રિસ્ક હોય છે, તો તમે શું સજેસ્ટ કરો છો મેમ કે આપણે ક્યારે આટલા આ રિપોર્ટ કરાવવા જોઈએ? જો જનરલી જે લોકોને જે હાઈ રિસ્ક પેશન્ટ્સ છે કે જેને ફેમિલી હિસ્ટ્રી છે, તો આવા પેશન્ટ જે છે એ લોકોએ 35 વર્ષની ઉંમર પછી એટલીસ્ટ એક મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ. અને જો એ મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવે છે તો દર 3 વર્ષે આપણે રિપીટ કરી શકીએ છીએ. અને જે બીજા કોમન પીપલ છે જે લોકોને આવી હિસ્ટ્રી નથી, તો એ લોકો 40 વર્ષની ઉંમર પછી એટલીસ્ટ એક મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ. અને વચ્ચે પછી જો કોઈ સિમ્પટમ્સ આવે છે લોકોને, તો પછી એ ટાઈમે આપણે રિપોર્ટ્સ કરાવી શકીએ છીએ. ઓકે. શું દરેક મહિલાઓએ આજે સેલ્ફ એક્ઝામિનેશનની તમે વાત કરી તે પરફોર્મ કરવું જરૂરી હોય છે? દરેક મહિલાઓએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે નાવા બેસો છો ત્યારે પોતાની માટે આઈ થિંક
એના માટે અડધી મિનિટની બી જરૂર હોતી નથી, બરાબર છે? અડધી મિનિટથી ઓછા સમયમાં તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી શકો છો, બરાબર છે? એમાં જે છે કે પહેલાં તમારે મિરરની સામે એટલે અરીસાની સામે ઊભા રહી અને ઇન્સ્પેક્શન કરવાનું હોય કે સ્તનની સાઇઝમાં કોઈ ફરક દેખાય છે અથવા તો નિપલ અંદરની તરફ ખેંચાયેલી છે, કે એ સિમ્પટમ્સ તમે અરીસાની સામે જોઈ શકો છો. અને પછી જે પાર્ટ છે કે પાલ્પેશન, એટલે કે તમારે તમારો જે હાથ છે એની આ જે ત્રણ આંગળીઓ છે એનાથી પાલ્પેશન કરવાનું છે અને ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ આખા બ્રેસ્ટમાં ચેકઅપ કરવાનું છે કે કોઈ ગાંઠ તો ફીલ નથી થતી ને. અને પછી નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ અગર આવતો હોય, કે જેમ કે નિપલમાંથી લોહી આવવો અથવા તો સફેદ દ્રવ્ય નીકળવું અથવા પાણી જેવું પ્રવાહી, ઘણી વાર પેશન્ટને ગ્રીન કલરનું પણ લિક્વિડ આવતું હોય છે બ્રેસ્ટમાંથી, બરાબર છે? તો આ નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ છે કે નહીં તે ચેક કરવું. અને બહારની જે સ્કીન છે, બરાબર, બ્રેસ્ટની, એમાં કોઈ ફેરફાર આવે છે તો એ બી તમે જોઈ શકો છો. અને બગલનો જે ભાગ છે એમાં પણ એકવાર ચેકઅપ કરવું જરૂરી છે. તો મેમે આપણને બહુ ઇઝી સ્ટેપ શીખવાડ્યા છે કે આપણે એટલીસ્ટ આપણા શરીર માટે 2 મિનિટ દિવસની કાઢી જસ્ટ આપણે જે રૂટીન ચેકઅપ પણ કરતા રહેશું, જસ્ટ આપણી જાતે જ ચેકઅપ પણ કરતા રહેશું તો પણ આની જે અર્લી સાઇન્સ છે એ આપણને ડિટેક્ટ થઈ જશે અને તરત જ આપણે જો આ ડિટેક્શન થાય તો એનાથી બચી શકીએ અને તેને હરાવી શકીએ છે. તો મેમ, જે મેનોપોઝલ ફેઝ છે એનો કોઈ સ્પેસિફિક ઇફેક્ટ હોય છે બ્રેસ્ટ કેન્સર ઉપર? મેનોપોઝલ પેશન્ટ્સ જે છે, મેનોપોઝલ વુમન છે, એ લોકો જો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેતા હોય, કારણ જનરલી જે બ્રેસ્ટ કેન્સર છે એટલે કે આ ટ્યુમર ઇઝ અ હોર્મોન ડિપેન્ડન્ટ, અને એમાં પણ ઇસ્ટ્રોજન કરીને હોર્મોન છે તેના પર ડિપેન્ડન્ટ હોય છે. ફિમેલનું મેઇન હોર્મોન હોતું હોય છે, ફિમેલ્સમાં મેઇન હોર્મોન ઇસ્ટ્રોજન હોર્મોન હોય છે. એટલે આમ આપણે જોવા જઈએ તો જેવું મેનોપોઝ આવી જાય એટલે આમ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઓછું થઈ જાય છે, પણ જે સ્ત્રીઓને મેનોપોઝ છે અને તે લોકો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લઈ રહ્યા છે તો એ લોકોનામાં આનું રિસ્ક વધી જતું હોય છે. અને જનરલી એવું કહેવામાં આવે છે કે ભાઈ જો તમે મોર દેન 10 યર્સ HRT લો છો પ્લસ વિધાઉટ એની સુપરવિઝન, કે ડૉક્ટરના કોન્ટેક્ટમાં નથી, રેગ્યુલર ચેકઅપ નથી કરાવી રહ્યા, તો બ્રેસ્ટ કેન્સરનો રિસ્ક વધી શકે છે. ગુજરાતીમાં કહીએ તો પૂર આવવા પહેલા પાળો બાંધવો એ વધારે સારો રસ્તો છે, બરાબર, કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો પ્રિવેન્શન માટે પહેલા તો જેમ કે ફિઝિયોથેરાપી, બરાબર છે, કે રેગ્યુલર તમે કસરત કરો, સવારે કસરત કરશો તો વધારે સારું છે. તમારું જે જમવાનું છે તે તમે તંદુરસ્ત આહાર લો, જમવામાં વધારે પડતું તેલવાળું છે, વધારે પડતું તીખું ગરમ મસાલાવાળી વસ્તુનું સેવન ઓછું કરો, અને જેટલું બને તેટલું ફળો વધારે લો, અને ફળમાં પણ જે ખાટા ફ્રૂટ્સ છે તેનું સેવન વધારે કરો, લીલા પાંદડાવાળા શાકભાજી છે, અને પાણી, કારણ ઘણી બધી ફિમેલ્સ જે અમારી પાસે આવતી હોય છે કે એ લોકો પાણી પીવાનું એમ કે મેડમ યાદ જ નથી આવતું, ટાઈમ જ નથી મળતો, બરાબર. જેમ આપણે જમવાનું યાદ રાખીએ છીએ કે આપણે સવારે નાસ્તો, બપોરે લંચ કરવું ને રાત્રે ડિનર કરવું, તો આઈ થિંક આપણે પાણી પીવા માટે બી આવી રીતે સમય ફાળવવો જોઈએ, બરાબર છે, કે આખા દિવસમાં એટલીસ્ટ આપણું 10 થી 12 ગ્લાસ જેવું પાણી ફિક્સ. અમે એવું સજેસ્ટ કરતા હોઈએ છીએ કે એક બોટલ તમે તમારી સાથે રાખો, એના પર લેબલ મારી દો, અને 5 ટાઈમ્સ આ બોટલ તમારે ફિનિશ કરવાની છે એટલું તમે માઇન્ડમાં યાદ રાખો. યસ, એટલે પાણી પીવું પણ એટલું જ જરૂરી છે. અને બીજું આપણે જે પ્રિવેન્શન માટે છે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન દરેક સ્ત્રીએ કરવું જોઈએ. જનરલી એડવાઇસ કરતા હોઈએ છીએ અમે કે માસિકના 2જા કે 3જા દિવસે તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો તો વધારે સારું, પણ પર્સનલી હું એવું ફીલ કરું છું કે જો તમે ડેઈલી સવારે નાવા બેસો ત્યારે જો ચેકઅપ કરશો ને તો નાનકડો બી જો ફેરફાર હશે ને તો એ તમને વહેલી તકે ખ્યાલ આવશે. અને આપણા શરીરમાં કોઈ ચેન્જીસ થાય તો આપણને તરત જ એનો ખ્યાલ આવે છે, જો આપણે જસ્ટ 2 મિનિટ ધ્યાન આપીને એ વસ્તુને નોટિસ કરીએ તો. યસ યસ. તો મેમ, અગર જો બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય અને જો મેમોગ્રાફીમાં પણ એ પોઝિટિવ આવે તો આગળ જતા એની શું ટ્રીટમેન્ટ હોય છે? મેમોગ્રાફીમાં પોઝિટિવ આવે તો જનરલી એના પછી અમે FNAC અથવા તો બાયોપ્સી દ્વારા કન્ફર્મેશન કરતા હોઈએ છીએ, અને એના પછી સર્જિકલ ઓપ્શન છે, કીમોથેરાપી અને રેડિયોથેરાપી, આ બધા ઓપ્શન્સ અવેલેબલ છે, ડિપેન્ડિંગ અપોન કે કયા સ્ટેજમાં છે બ્રેસ્ટ કેન્સર એ પ્રમાણે એની સારવાર કરવામાં આવે છે. ઓકે, આગળ જતા આમાં કોઈ સર્જરી આવે કે એ કયા સ્ટેજમાં હોય છે અને શું આની સર્જરી કેટલા લેવલ પર સક્સેસફુલ હોય છે?
જનરલી સર્જરી જે કરવામાં આવે છે બરાબર છે તો સ્ટેજ 1 અને 2 માં તેના ઘણા સારા રિઝલ્ટ છે પ્લસ તેના રિસેપ્ટર ટેસ્ટ ને બધું કરવામાં આવતું હોય છે તો એના પરથી એ લોકોની કીમોથેરાપી રેડિયોથેરાપી બધું નક્કી થતું હોય છે પણ બ્રેસ્ટ કેન્સર જે છે જો વહેલા નિદાન થાય છે તો કમ્પ્લીટલી એનો સર્વાઈવલ રેટ જે છે એ ખૂબ જ સારો છે જે 5 યર સર્વાઈવલ રેટ છે સો કેન્સર ને આપણે હરાવી શકીએ છીએ યસ યસ શ્યોર 100% આપણે હરાવી શકીએ છીએ તો જસ્ટ આપણે સતર્ક રહેવાની જરૂરત છે અને જો બધા જ ચિહ્નો જે મેડમે આપણને સમજાવ્યા છે એ જો આપણે ધ્યાનમાં રાખીશું એક્સરસાઇઝને મહત્વ આપીશું ડાયટને મહત્વ આપીશું સ્પેશિયલી જે આજના મહિલાઓ છે ટાઈમ પોતાની માટે જો કાઢે એટલીસ્ટ એક કલાક પણ આપણે જો એક્સરસાઇઝને આપીએ ડાયટને આપીએ અને સારો ખોરાક લઈએ તો આપણે આ જે પણ બધી સમસ્યાઓ છે જે બીમારીઓ છે એનાથી બચી શકીએ છીએ અને જે મેમે આપણને સમજાવ્યું એ પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સતર્ક રહેવું જોઈએ એટલે કે આપણા શરીરમાં જે ફેરફાર થાય ને જો આપણે તેને ધ્યાનમાં રાખી તરત જ આપણે આપણા ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરીએ તો આપણે આની ખૂબ જ સારી રીતના પ્રિવેન્ટ કરી શકીએ છીએ આનાથી બચી શકીએ છીએ અને કમ્પ્લીટલી આને માત આપીને એક સારી અને હેપી ફિટ લાઇફસ્ટાઇલ આપણે જીતી શકીએ છીએ તો મેં બીજું કંઈ તમે કહેવા માંગશો બ્રેસ્ટ કેન્સર વિશે બ્રેસ્ટ કેન્સર વિશે હું જાહેર જનતાને એક મેસેજ આપવા માંગુ છું કે બ્રેસ્ટ કેન્સર એ એક એવું કેન્સર છે કે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ જેમ કે ગર્ભાશયના મુખનું કેન્સર છે જેમાં રસીકરણ લેવાથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ તો રસી તો લેવાનો ને એની પાછળ ખર્ચો થતો હોય છે જ્યારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે તેમાં કોઈ ખર્ચો નથી થતો જનરલી મહિલાઓને એવું હોય કે ભાઈ ખર્ચાળ ટ્રીટમેન્ટ છે કે ખર્ચાળ કંઈ નિદાન કરવા માટેના જો કોઈ રિપોર્ટ્સ કરાવવાના હોય તો એ જનરલી પાછળ પીછેહઠ કરતા હોય છે બરાબર તો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એ ખર્ચા વગરની એક શું કહેવાય કે નિદાન કરવા માટેનું એક આપણી પાસે આપણે સેલ્ફ ડોક્ટર બની શકીએ છીએ તમે પોતાના હા પોતે જ ડોક્ટર બની શકો છો તો દરેક મહિલાએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જ જોઈએ અને 35 વર્ષની ઉંમર પછી જે લોકોને હાઈ રિસ્ક ફેક્ટર્સ ઓલરેડી છે ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી છે તે લોકોએ 35 વર્ષ પછી એક મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ અને રેગ્યુલર તમે ગાયનેક ચેકઅપ દર વર્ષે એક રૂટીન ગાયનેક ચેકઅપ કરાવી લો તો વધારે સારું છે તો અમારો સ્પેશિયલ મેસેજ છે કે જે પણ મહિલા અમને અત્યારે જોઈ રહ્યા છે તો પ્લીઝ રોજ તમારું સેલ્ફ એક્ઝામિનેશન કરો તમારી બોડીને તમે ઇમ્પોર્ટન્સ આપો એવરી યર એક વાર ગાયનેક ચેકઅપ કરવાનું રાખો સો બી હેલ્ધી સ્ટે ફિટ સ્ટે હેપી અને આપણે આફરીન કોઈ જો સવાલો હોય તો આપણે લઈ શકીએ છીએ કોઈને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં નાખી શકે છે તો અત્યારે મેમ આપણી સાથે છે તો આપણે એ પ્રશ્નોને સોલ્વ કરવાની કોશિશ કરીશું So we wish all the females to stay fit, keep checking yourself, keep checking your body. Thank you. Thank you friends. તમે બધા આ નવરાત્રીના શુભ પ્રસંગમાં માતાજીની પૂજા પાઠ કરો અને તમે બધા જ તંદુરસ્ત રહો એ ઈચ્છા સાથે ડોક્ટર કાજલ માંગુકિયાના જય શ્રી કૃષ્ણ